આપ બધાના સાથ અને સહકારથી એક એવું કામ છે કે દરેક વ્યક્તિને ખુશી આપે. આ કામ કરવા પાછળનો હેતુ એ છે કે તમે જોબ લેવા માટે લાઈનમાં ઉભા ના રહો, પણ તમે જોબ આપવા વાળા બનો. તમારા લીધે કોઈના ઘરમાં 5,000 રૂપિયા 10,000 રૂપિયા જાય અને એ વ્યક્તિના પરિવારને જે ખુશી મળે એ કામ કરવું છે. તો દોસ્તો, એક એવી ઓપોર્ચ્યુનિટી વિશે તમને વાત કરીશ આવનારી 40 મિનિટ, જો તમે તમારી ઈમાનદારીથી સાંભળશો અને હું તમને જે કહું છું એનું સેમ ટુ સેમ ડુપ્લિકેશન તમે તમારા મિત્રોને કરશો તો એનું સારામાં સારું રિઝલ્ટ, જે ઇન્કમ હું 5,000 6,000 7,000 8,000 રૂપિયા પર ડે કમાવું છું, એ તમે પણ કમાઈ શકશો. તો દોસ્તો, ચાર સવાલ દરેક વ્યક્તિનું સપનું હોય છે. માણસ ચાર સવાલ માટે કામ કરતો હોય છે. સૌથી પહેલામાં પહેલો સવાલ એ છે કે આજે દરેક વ્યક્તિ પોતાના બાળકોને એક સારામાં સારું એજ્યુકેશન અપાવવા માંગે છે. દરેક એવું વિચારે છે કે જ્યારે પોતાનું બાળક જન્મ લે ત્યારથી મોટું થાય ત્યાં સુધી દરેક મા બાપની એક ઈચ્છા હોય છે કે મારો છોકરો ડોક્ટર બને, મારો છોકરો વકીલ બને, મારો છોકરો એન્જિનિયર બને, મારો છોકરો 1,00,000 નો પગારદાર બને. તો દોસ્તો, આ 1,00,000 ના પગારદાર બનાવવા માટે તમારા બાળકોને સારામાં સારી એક સ્કૂલમાં મૂકવા પડશે. આજે પ્રાઇવેટ સ્કૂલોનું એજ્યુકેશન, એની ફીસ બહુ મોંઘી છે. શું તમે તમારા બાળકોને એક સારામાં સારી જગ્યાએ એજ્યુકેશન અપાવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો દોસ્તો, તમારે આ માસ્ટર એપ્લિકેશન વાપરવી જોઈએ. સવાલ નંબર 2, આજે ઘણા બધા મિત્રો સિટીમાં રહેતા હોય, પોતાનું ઘર ભાડાના મકાનમાં રહેતા હોય અને મકાન માલિક ગમે ત્યારે એ મકાન ખાલી પણ કરાવતા હોય તો આપણને એક દુઃખ થાય કે અરે કાશ મેરા બી એક હાઉસ હોતા, મારું પણ એક પોતાનું ઘર જો હોત. તો દોસ્તો, કોઈ પણ વ્યક્તિ તમને એ ઘરમાંથી ખાલી ના કરાવત. તો આખી જિંદગી બીજાના ઘરમાં જ રહેવું છે કે પોતાનું પણ એક સપનાનું ઘર બનાવવું છે? જો તમે તમારા સપનાનું ઘર બનાવવા માંગતા હોય, સપનાનું ઘર એવું કે જે આપણી કલ્પના પ્રમાણે હોય, આપણા ઘરમાં 7-8 રૂમ હોય, આપણા ઘરમાં સંડાસ બાથરૂમ એક વિશાળ હોય, ગાડી પાર્કિંગ કરવાની વિશાળ જગ્યા હોય, તમારું જેવું આયોજન હોય એવું ઘર જો તમે બનાવવા માંગતા હોય તો તમારે એને એક્સપ્લેન કરવું જોઈએ. ત્રીજો સવાલ, દોસ્તો, દરેક વ્યક્તિ એક સારામાં સારી કાર ખરીદવા માંગે છે. કોઈના સપના BMW ના છે, કોઈના ઓડી ના છે, કોઈને વેગેનાર ગાડી જોઈએ છે, કોઈને સિપ્રીજાર ગાડી જોવે છે. દોસ્તો, ઘણી બધી વખત મિત્રો મને ફોટો શેર કરતા હોય, કોઈની ગાડીમાં આગળ બેઠા હોય અને લખે કે તારો ભાઈ નવી ગાડી લાવ્યો. વાસ્તવમાં ગાડી બીજાની હોય તો આખી જિંદગી બીજાની ગાડીમાં જ ફોટા પડાવીશું કે પોતાની ગાડીમાં બેસીને પણ ફોટો લગાવીશું? જો તમે તમારી મનની મરજીની ગાડી લાવવા માંગતા હોય, આવનારી 40 મિનિટ તમારી જિંદગી બદલી દેશે. અને લાસ્ટ અને સવાલ, જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી, દુનિયામાં હોય તોય પૈસા મળે અને ના હોય તો પણ પૈસા મળે. તમે આ કરો તો પણ પૈસા મળે, ચાહે તમે અમેરિકામાં ફરો તો પણ પૈસા મળે, તમે જગ્યાએ વિદેશ પ્રવાસ કરો. દોસ્તો, ઇન્કમ ઓછી ના થાય, ફાઇનાન્શિયલી ફ્રી જો તમે કરવા માંગતા હોય તો એ નેક્સ્ટ મની કરવું જોઈએ. કેવી ઓપોર્ચ્યુનિટી જો બદલ દે આપની જિંદગી, એ કેવી ઓપોર્ચ્યુનિટી વિશે આવનારી 40 મિનિટ તમારી જિંદગી બદલી દેશે. તો દોસ્તો, સૌથી પહેલા કંપનીની બેઝિક ઇન્ફોર્મેશન, બેઝિક ડિટેલ્સ અબાઉટ કંપની, અબાઉટ કંપની CMD, એવોર્ડ્સ, રિવોર્ડ, વિઝન એન્ડ મિશન, વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની, ટાઈપ ઓફ અર્નિંગ, યુનિક સેલિંગ પોઈન્ટ અને ગોલ સેટિંગ ધ ફાસ્ટ અર્નિંગ. આટલા મુખ્ય મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. સૌથી પહેલામાં પહેલા જે યુનિક પોઈન્ટ છે એ છે કે વાય જ્યાં સુધી ક્લિયર નહીં થાય, તમે નેક્સ્ટ મનીમાં જોડાયા તો કયા સપના સાથે જોડાયા છો એ ક્લિયર નહીં થાય તો દોસ્તો મોટા પૈસા નહીં કમાઈ શકો. તમે નેક્સ્ટ મની જયારે જોઈનિંગ કર્યું હતું ત્યારે શા માટે જોઈનિંગ કર્યું હતું, કયા સપના સાથે જોઈનિંગ કર્યું હતું, એ જો સપના તમારા ક્લિયર નહીં હોય તો દોસ્તો તમે મોટા નહીં કમાઈ શકો. જયારે આપણે સાઈન અપ કર્યું, જયારે આપણે આઈડી પ્રાઇમ મેમ્બરશીપ કરી, ત્યારે કેટલાક સપનાઓ આપણે જોયા છે દોસ્ત, કે મારે અહીંયાથી 1 કરોડ કમાવા છે, અહીંયાથી મારે 2 કરોડ કમાવા છે, અહીંયાથી મારે 178 કરોડ કમાવા છે. તો કંપની ઇન્ફોર્મેશન, આ જે કંપની છે એનું પૂરું નામ છે નેક્સ્ટ જેન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, મહારાષ્ટ્ર પુણેની કંપની છે. 11 ડિસેમ્બર 2013 આ નેક્સ્ટ જેન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના થઈ. આ કંપની એક આઈટી કંપની છે. આઈટી કંપની એને કહેવાય કે જે સોફ્ટવેર ડેવલપ કરવાનું કામ કરે, જે એક એપ્લિકેશન બનાવવાનું કામ કરે. દોસ્તો, દરેક કાર્ય એક વિચાર સાથે સ્ટાર્ટ થાય છે. જ્યારે કોરોના આવ્યો અને ઘણા બધા મારા શિક્ષક મિત્રોને ઘરે જવા માટે સરકારની બસ ના મળી અને ઘણા બધા મિત્રોએ કોરોનાના કારણે પોતાની કારમાં ના બેસાડ્યા, ત્યારે બધા શિક્ષક મિત્રોએ મને ફોન પણ કર્યો કે સાહેબ
વેકેશન માં જઈને સૌથી પહેલા પહેલી ગાડી લેવી છે. મતલબ અહીંયા કોઈ ને કોઈ કાર્ય એક વિચારથી સ્ટાર્ટ થાય છે. એમ જયારે નોટબંધી અને જીએસટી નરેન્દ્ર મોદી સાહેબે લગાડ્યું અને દેશ ઘણો બધો પરેશાન રહ્યો, આવા સમયમાં પેટીએમ રાતોરાત કરોડપતિ બની ગઈ. આ સમય દરમિયાન મિસ્ટર અભિષેક બર્મન સરે વિચાર્યું કે દોસ્ત, પેટીએમ ને કરોડપતિ આપણે બનાવી દીધું, પણ મારા હિન્દુસ્તાનનો એક પણ વ્યક્તિ કરોડપતિ ન બન્યો. મારે મારા હિન્દુસ્તાનને કરોડપતિ બનાવવું છે, મારે મારા ભારતના લોકોને સમૃદ્ધ બનાવવા છે, એવી વિચાર સાથે 1 જાન્યુઆરી 2017 1 જાન્યુઆરી 2017 ના રોજ અભિષેક બર્મન સરે નેક્સ્ટ મની માસ્ટર એપ્લિકેશનની સ્થાપના કરી. દોસ્તો, ડાયરેક્ટ સેલિંગની જે ગાઈડલાઈન છે ભારત સરકારની, કન્ઝ્યુમર અફરની ગાઈડલાઈન, 26 ડિસેમ્બર 2017 ના રોજ આ કંપની ભારત સરકારની ગાઈડલાઈનમાં રજીસ્ટર થઈ ગઈ. પહેલી એવી કંપની છે ભારતની અંદર કે જે માત્ર ટૂંક સમયની અંદર ડાયરેક્ટ સેલિંગની ગાઈડલાઈનમાં રજીસ્ટર્ડ થઈ ગઈ. દોસ્તો, એક વર્ષની અંદર 15 લાખ કરતા વધારે લોકોએ આ માસ્ટર એપ્લિકેશનને ડાઉનલોડ કરી, એ પણ એક રેકોર્ડ આ કંપનીના નામે છે. 2019 થી 20 ની અંદર આટલા લોકોએ એને ડાઉનલોડ કરી. દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ લિસ્ટ બાય ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની જે ગાઈડલાઈન છે, જે કન્ઝ્યુમર અફરની એક લિસ્ટ છે, એમાં તમે જોઈ શકો છો કે 278 નંબર ઉપર નેક્સ્ટ જેન ઇનોવેટિવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ મહારાષ્ટ્ર પુણેની આ કંપની રજીસ્ટર્ડ છે. દોસ્તો, વ્યૂ ડિટેલ્સમાં પણ તમે કંપનીની ડિટેલ્સ ચેક કરી શકો છો. એક અજુબી વાત એ છે કે અત્યારે ભારત સરકારની ગાઈડલાઈનમાં 2020માં જે લાસ્ટ થયું લિસ્ટ, એમાં 457 કંપની રજીસ્ટર્ડ છે. 456 કંપની એવી છે જે પ્રોડક્ટ સર્વિસમાં, પ્રોડક્ટ વેચીને સર્વિસ રજીસ્ટર્ડ છે. માત્ર નેક્સ્ટ મની એક એવી છે કે જે સર્વિસ સેક્ટરમાં રજીસ્ટર્ડ છે. સર્વિસ સેક્ટર રજીસ્ટર્ડ હોય એવી ભારતની આ પહેલી કંપની છે. મિત્રો, આજ સુધી 20 થી 25 વર્ષમાં ઘણી બધી કંપનીઓ સર્વિસ સેક્ટરમાં આવી, પણ કંપની ભારત સરકારની ગાઈડલાઈનમાં ના આવી. જો નેક્સ્ટ મની ભારત સરકારની ગાઈડલાઈન છે તો તમારે વિચાર કરવો પડશે દોસ્ત કે આપણે કેવી કંપની સાથે છીએ. તમારા 2 વાય ક્લિયર થઈ ગયા. કંપની શું છે, ભારત લીગલ છે કે અનલીગલ છે, અહીંયા તમે જોઈ શકો છો કે ભારત સરકારની ગાઈડલાઈનમાં રજીસ્ટર્ડ છે. દોસ્તો, હવે વાત રહી કંપનીના માલની. મિસ્ટર યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા મિસ્ટર અભિષેક કુમાર બર્મન સર કંપનીના માલિક, જેનું નામ લેતા પણ હૃદયને એક આનંદ મળે. ઘણા મિત્રો એવા હોય કે જેનું નામ જયારે આપણે બોલીએ ને તો દોસ્ત ખુશી મળે, કારણ કે એક વ્યક્તિ એવું કામ કર્યું છે હિન્દુસ્તાનના 25 થી 26 લાખ લોકોના ઘરમાં કોરોનાના સમયમાં આ માણસના કાર્યથી પૈસા મળે છે. હું મારીને પણ સદભાગ્ય માનું છું. દોસ્તો, એપ્રિલ, મે, જૂન હું સૌથી રૂપિયા પણ કમાયો, પણ દોસ્તો હું રૂપિયા કમાયોનો મને કોઈ દુઃખ કે હર્ષ નથી. પણ મારી ટીમ, મારી તુફાની ટાઈગર ટીમ એજ્યુકેશન સિસ્ટમ અંતર્ગત મારા એક એક વ્યક્તિ 5,000 કરતા વધારે કમાયા છે. એક એક વ્યક્તિ 1,000 રૂપિયા કરતા વધારે કમાય છે, એનો આનંદ છે. જયારે આખો દેશ પરેશાન હતો ત્યારે એક મહાન વ્યક્તિના કાર્યથી ઘણા બધા લોકોને ફાયદો થયો. યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા મિસ્ટર અભિષેક કુમાર બર્મન સર, કંપનીને કેટલા એવોર્ડ અને રિવોર્ડ મળ્યા છે એ તમે જોઈ શકો છો. નેટવર્ક માર્કેટિંગમાં એવું કહેવાય છે કે જે કંપનીને રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર એવોર્ડ મળે તો એ કંપની ઘણા વર્ષો સુધી ચાલી શકે. દોસ્તો, લગાતાર 3 વર્ષથી રાજીવ ગાંધી શિરોમણી પુરસ્કાર એવોર્ડ 2017, 2019 અને લાસ્ટમાં 2019-20 ની અંદર પણ આપણી કંપનીને મળ્યો છે. તો લીગલ બેઝ ઉપર બિલકુલ સિક્યોર છે. ડાયરેક્ટર ઓફ નેક્સ્ટ મની મેડમ સબનમ પરવન મેડમ, આજે કંપનીના સેકન્ડ ફાઉન્ડર છે મિસ્ટર સબનમ પરવેઝ મેડમ, બહુ સુપર ડુપર મેડમનું કામ છે. પોતાના પરિવારથી વધારે એ નેક્સ્ટ મનીના પરિવારને સમજે છે. અને એક શબ્દોમાં જો મારે કહેવું હોય તો સબનમ મેડમ અને અભિષેક સરની શ્વાસ પણ નેક્સ્ટ મની છે. નેક્સ્ટ મની એ એમનો શ્વાસ છે. જે દિવસે નેક્સ્ટ મની બંધ તો સર પણ, કહેવાનો મતલબ એટલો પ્યાર એ આ કંપનીને કરે છે. હું સેલ્યુટ કરું છું મેડમને અને અભિષેક સરને. એચીવ ધ ગોલ્ડન લીફ એવોર્ડ. દોસ્તો, આની વાત થઈ ગઈ. હવે થોડા લીગલ ડોક્યુમેન્ટ પણ જોઈ લઈએ. ઘણા બધા મિત્રો સવાલ કરતા હોય કે તમારી કંપની લીગલ છે, તમારી કંપની જોડે જે લીગલ ડોક્યુમેન્ટ જોવે છે કે નહીં. અહીંયા તમે જીએસટી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ, MSME રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ એન્ડ સેન્ટ્રલ વિઝ્યુઅલ્સ કમિશનર સર્ટિફિકેટ, ISO સર્ટિફિકેટ, ટોટલી જેટલા પણ લીગલ બેઝ સર્ટિફિકેટની જરૂર છે, A to Z સર્ટિફિકેટ કંપની પાસે અવેલેબલ છે. દોસ્તો, એક સવાલ એ પણ કરીશ કે જો કંપની પાસે સર્ટિફિકેટ ના હોય તો એ ભારત સરકારની ગાઈડલાઈનમાં ના આવે.
તમારે તમારી જાતને પણ એક સવાલ પૂછવો પડશે કે હિન્દુસ્તાનની અંદર લાખો કંપની સર્વિસ સેક્ટરમાં છે તો એકને માત્ર એક જ નેક્સ્ટ મની કેમ સર્વિસ સેક્ટરમાં રજીસ્ટર્ડ છે? આ સવાલ કરતાની સાથે જ તમારા દરેક ક્યુ પૂરા થઈ જવા જોઈએ દોસ્તો. હવે દરેક કામ એક વિઝન અને મિશન હોય છે. બાળકને બનાવીએ છીએ તો એનું કોઈ ને કોઈ વિઝન અને મિશન છે. મારે દિલ્હી જવું છે તો પણ એનું વિઝન અને મિશન છે. મારે મારા ઘરે જવું છે તો કયા કારણોસર જવું છે, વિઝન અને મિશન છે. આ કંપનીનું વિઝન ઓપન વોલેટ બેંક બનવું. મિત્રો, પેટીએમ, ફોનપે અને જીપે એ ઓપન વોલેટ છે. ઓપન વોલેટનો ક્રાઇટેરિયા એ છે કે જે દિવસે તમારી પાસે 1 કરોડ મેમ્બર્સ 1770 રૂપિયા વાળા KYC વાળા મેમ્બર થઈ જશે એ દિવસે આ કંપની ઓપન વોલેટ બની જશે. અને વોલેટ બન્યા પછી તમને તમારી ઇન્કમ જે 10 લેવલમાં આવે એની જગ્યાએ 20 લેવલમાં આવશે. માટે દરેક વ્યક્તિને હું વિનંતી છું કે ટીમ બનાવો, ટીમ બનાવો, ટીમ બનાવો, ટીમ બનાવો. 2025 ની અંદર એક એક લીડરની ઇન્કમ લાખ લાખ રૂપિયા પર ડે હશે. જેને ટીમ બનાવી અને જેને દૂર આવું નથી થતું, આ નથી થતું, એવું તો દોસ્ત એ 1 લાખ રૂપિયા નહીં કમાઈ શકે. જે વ્યક્તિએ પોઝિટિવ વિચાર્યું, જેને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખ્યો, એવરી પર્સન તુફાની ટાઈગર ટીમ એજ્યુકેશન સિસ્ટમ 2025માં એક એક વ્યક્તિ પર ડે 1 લાખ રૂપિયા કમાશે. દરેક વ્યક્તિને ઉદ્યમી બનાવી, પોતાની જાતે મહેનત કરી અને પૈસા કમાવાવાળી વ્યક્તિ બનાવવાનું કંપનીનો ટાર્ગેટ છે. ઈ કોમર્સ બિઝનેસ, દરેક વ્યક્તિને ઈ કોમર્સ બિઝનેસ પૂરા પાડવાનું પણ આ કંપનીનું વિઝન છે. હવે થોડા મિશનની વાત કરી દઈએ, કારણ કે વિઝન અને મિશન બહુ જરૂરી વસ્તુ છે. મિશન છે ડિજિટલ ઇન્ડિયા, મેકઅપ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહેતા હોય છે કે ઇન્ડિયા, વેલ્થ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેકઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ તમામ સપનોને સાકાર કરતી એક આ માસ્ટર એપ્લિકેશન છે. વાય વી હેવ ટુ જોઈન નેક્સ્ટ મની, આ બધું તમે જાણી લીધું. તો મારે નેક્સ્ટ મનીમાં કઈ રીતે જોઈનિંગ થવું? તો દોસ્તો, અધર વોલેટ એપ્લિકેશન અને નેક્સ્ટ મની એપ્લિકેશનમાં શું તફાવત છે? આ એક જોરદાર વસ્તુ છે. અહીંયા જો તમે થોડો પણ ધ્યાન આપશો તો તમે અહીંયાથી ઘણી બધી વસ્તુ ઇન કરી શકશો. 10% કન્ડિશનલ કેશબેક, 10% કેશબેક અપ ટુ 50 રૂપીસ, મિનિમમ 2 મૂવી ટિકિટ્સ ATC. અહીંયા એવું કહેવા માંગે છે કે બાકીની જે બધી કંપની છે B2C મોડ્યુલ પર છે. દોસ્તો, નેક્સ્ટ મની એવી પહેલી કંપની છે જે B2B મોડ્યુલ પર છે. અહીંયા સવાલ એ થશે કે સર આ B2C અને B2B શું છે, ક્લિયર ના થાય. તો B2C એ છે કે જે પોતાનો બિઝનેસ તમને કસ્ટમર બનાવીને વેચે. અને દોસ્તો, કસ્ટમરને આખી જિંદગી કષ્ટ જ પડે. એક કંપનીમાં 5,000 કે 10,000 રૂપિયાની સેલેરી વાળી વ્યક્તિ આખી જિંદગી કષ્ટ વેઠે દોસ્ત, એ ક્યારે અમીર ના બની શકે. તો કસ્ટમરને આખી જિંદગી કષ્ટ જ પડે. એમેઝોન, ગૂગલ પે, ફોન પે, પેટીએમ તમને કસ્ટમર બનાવે છે. તમે જ્યારે રિચાર્જ કરો છો એના માલિકને 11 રૂપિયા મળે છે. પણ દોસ્ત, મારા હિન્દુસ્તાનના એક વ્યક્તિને પણ કશું મળતું નહીં, છતાં પણ આપણે ઝંડો ઉપાડીને ફરીએ છીએ કે પેટીએમ ઇઝ અ બેસ્ટ, પેટીએમ ઇઝ અ બેસ્ટ. તમને શું મળ્યું? દોસ્ત, હિન્દુસ્તાનના વ્યક્તિને અમીર બનાવે છે. પેટીએમ, ફોનપે, જીપેના માલિકનું નામ પણ હિન્દુસ્તાનના 90% લોકોને ખબર નથી, છતાં પણ પોતાનું KYC ડર્યા વગર કરે છે. અને જ્યારે વાત નેક્સ્ટ મનીમાં કરીએ ત્યારે પૂછે છે કે સાહેબ KYC કરીશું તો પૈસા ઉડી જશે? દોસ્તો, B2C અને B2B, B2C એટલે કે પોતાનો બિઝનેસ કસ્ટમર તરીકે તમને આપે છે, અને B2B એ છે કે તમારો બિઝનેસમેન બનાવે છે. તો B2C અને B2B ની વ્યાખ્યા હજી પણ તમને ક્લિયર ના થઈ તો હું તમને સમજાવીશ કે B2C એ છે કે માનો કે તમે ફોન પે યુઝ કર્યું અને તમે મને સજેશન કર્યું કે સોલંકી સાહેબ મેં ફોન હું વાપરું છું, તમે પણ વાપરો. તમારા કહેવાથી જ્યારે હું ફોન પે ડાઉનલોડ કરું છું અને હું મારા ફોન પે માંથી કોઈ રિચાર્જ કરીશ તો તમને કશું મળશે? ના, મતલબ એ B2C છે. અને માની લો કે તમારી નીચે નેક્સ્ટ મનીમાં કોઈ 10 લોકો 50 લોકો જોડાઈ ગયા 1-10 લેવલમાં અને એને પોતાના કારનું ઇન્સ્યોરન્સ કર્યું અને તમને 1 રૂપિયો પણ મળ્યો, તો એ B2B મોડ્યુલ છે. તો B2C અને B2B મોડ્યુલ ની વ્યવસ્થિત રીતે પરિભાષા આપ બધાએ સમજવી પડશે. દોસ્તો, આગળ આપણે વાત કરીએ. દરેક કંપનીની એક પ્રાઇમ મેમ્બરશીપ છે, કારણ કે પ્રાઇમ મેમ્બરશીપ ઘણી બધી કંપની સાથે છે. એમેઝોન 999 રૂપિયા 1 વર્ષના લે છે, પેટીએમ 750 રૂપિયા 1 વર્ષના લે છે, યુટ્યુબ 129 રૂપિયા પર મંથ લે છે. અને દોસ્તો, પહેલી એવી આપણી કંપની છે કે જિંદગીમાં એક વખત 1770 રૂપિયા તમારા માટે નહીં, તમારા છોકરાના છોકરા માટે પણ માત્ર ને માત્ર એક વખત લે છે. હું તો એટલું જ કહીશ કે હિન્દુસ્તાન પણ વ્યક્તિએ 1770 રૂપિયામાં જો આટલો મોટો બિઝનેસ મળતો હોય તો એક સેકન્ડ પણ વિચારવું ના જોઈએ, કારણ કે પહેલી એવી કંપની છે
કે માત્ર એક વખત 1770 રૂપિયા ભર્યા પછી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમને મળી છે, અને એ પણ બિલકુલ 0% બિઝનેસ. અહીંયા 1770 માંથી 270 રૂપિયા જીએસટી સરકારને જાય, કારણ કે દેશને પણ આગળ લઈ જવાનો છે. 1500 રૂપિયા માંથી 1400 રૂપિયા કંપની લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દે છે, અને માત્ર 100 રૂપિયા પોતાના સર્વિસ માટે જે ઓફિસ છે સ્ટાફ છે એના માટે રાખે છે. અને દોસ્તો તમને અહીંયા 1550 રિવોર્ડ પોઈન્ટ આપે છે, એક રૂપિયા બરાબર છે. પણ મિત્રો યાદ રાખજો, રિવોર્ડ પોઈન્ટ એ પૈસા નથી, રિવોર્ડ પોઈન્ટ એ રિવોર્ડ પોઈન્ટ છે, એની વેલ્યુ પૈસા બરાબર છે, પણ રિવોર્ડ પોઈન્ટ એ પૈસા નથી. આ રિવોર્ડ પોઈન્ટને તમે જ્યારે પણ આગળ સર્વિસ યુઝ કરશો ત્યારે ખર્ચો કરી શકશો. આગળની સ્લાઇડમાં જોઈશું. દોસ્તો હવે તમને વિચાર આવી ગયો કે સર મારે તો નેક્સ્ટ મની કરવું જ છે, તો સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જાઓ, નેક્સ્ટ મની માસ્ટર એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ઓલરેડી પ્લે સ્ટોરમાં અવેલેબલ છે. અને દોસ્તો આ પહેલી એવી કંપની છે કે તમે એકબીજાને હાથ મિલાવશો ને બંને 50-50 રૂપિયા કમાશો. અહીંયા તમે કોઈનું ફ્રી સાઇનઅપ કરાવશો તો એને પણ 50 રિવોર્ડ પોઈન્ટ મળશે અને તમને પણ 50 રિવોર્ડ પોઈન્ટ મળશે, અને એક રિવોર્ડ પોઈન્ટની વેલ્યુ 1 રૂપિયા બરાબર છે, પણ એ પૈસા નથી. દોસ્તો 1770 રૂપિયા જિંદગીમાં એક વખત લગાડવાના છે, અને એક પોઝિટિવ નિર્ણય કરી તમે કામ સ્ટાર્ટ કરી શકો છો. જે 1550 રિવોર્ડ પોઈન્ટ તમને મળે છે એનો તમે ક્યાં યુઝ કરી શકો છો? તો દોસ્તો મોબાઈલ રિચાર્જ DTH રિચાર્જની અંદર 1% રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે અને 2% તમને કેશબેક મળશે. એક્ઝામ્પલ તરીકે જ્યારે 100 રૂપિયાનું તમે રિચાર્જ કરશો ત્યારે એક ચોરસ બોક્સ ઉપર ક્લિક કરવાથી માત્ર 99 રૂપિયા તમારામાંથી કપાશે, અને જેવું રિચાર્જ સક્સેસફુલ થઈ જશે ત્યારે 2 રૂપિયા તમને કેશબેક મળશે. યાની કે મોબાઈલ અને DTH રિચાર્જમાં 1% રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે અને 2% કેશબેક મળશે. અહીંયા સેકન્ડ હોટેલ અને ફ્લાઇટ બસ ટિકિટમાં 2-5% રિવોર્ડ પોઈન્ટ યુઝ થાય છે અને 2% કેશબેક મળે છે. દોસ્તો એમેઝોન ફ્લિપકાર્ટ મંત્રા ETC અહીંયા ના તો તમારું નેક્સ્ટ મની વોલેટ યુઝ થાય છે, ના તમારા રિવોર્ડ પોઈન્ટનો કોઈ મતલબ છે. દોસ્તો એમેઝોન ફ્લિપકાર્ટ ટાટા બાટા મંત્રા જે છે એ સર્વિસમાં તમને એક સ્પેશિયલી કેશબેક મળે છે. અહીંયા નેક્સ્ટ મનીના વોલેટને કે નેક્સ્ટ મનીના રિવોર્ડ પોઈન્ટને કોઈ મતલબ નથી. તમે પહેલા એમેઝોન ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરતા હતા એ રીતે જ ખરીદી કરવાની છે. પહેલા તમે કેશ ઓન ડિલિવરી કરતા હતા, પહેલા તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પૈસા કપાવતા હતા એ રીતે જ કપાવવાના છે. પણ અહીંયા તમારે નેક્સ્ટ મની એપ્લિકેશન થ્રુ એમેઝોન ફ્લિપકાર્ટમાં જવાનું છે. ત્યાં તમને જે પહેલા ઓફર મળતી હતી ઓફર મળવાની છે. અહીંયા જ્યારે તમે કોઈ સામાન લેશો અને એને બિલનો ફોટો લોડ કરી દેશો ત્યારે તમને એક એક્સ્ટ્રા કેશબેક મળશે. દોસ્તો બિલ, ગવર્મેન્ટ સર્વિસ, લાઇટ બિલ, પોસ્ટપેડ બિલ, આ જે બિલવાળી સર્વિસ છે મિત્રો, બિલ સર્વિસની અંદર ભારત સરકાર નેક્સ્ટ મનીને 1 રૂપિયો પણ આપતી નથી, તો નેક્સ્ટ મની પણ તમને 1 રૂપિયો પણ આપતી નથી. મિત્રો બિલ સેક્શન એમાં પોસ્ટપેડ બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, ત્યાં તમને 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ મળે છે, અને ડિસ્કાઉન્ટ પોઈન્ટ અને રિવોર્ડ પોઈન્ટ બંને વાય છે. જે કામ રિવોર્ડ પોઈન્ટ કરે છે એ કામ જ ડિસ્કાઉન્ટ પોઈન્ટ કરે છે. જ્યારે રિવોર્ડ પોઈન્ટ પતી જશે ત્યારે સેમ ટુ સેમ ડિસ્કાઉન્ટ પોઈન્ટ રિવોર્ડ પોઈન્ટ બની જશે. અહીંયા કંપનીનો ટાર્ગેટ એ છે કે દોસ્તો તમે તો અમદાવાદ સિટીમાં છો, તમે તો સુરત સિટીમાં છો, પણ મારા ભારત દેશના એક એવા ગામડા છે કે જે ગામડાઓમાં આજે પણ લાઇટ બિલ ભરવા માટે વ્યક્તિ 1770 કે 50-50 કિલોમીટર પેટ્રોલ ભરીને લાઇનમાં ઉભા રહીને બિલ ભરે છે. મારા હિન્દુસ્તાનના એક એક વ્યક્તિને સ્વનિર્ભર બનાવવો છે. દોસ્તો પોસ્ટપેડ બિલની વાત તમને કરું, ઘણા મિત્રોને સવાલ થાય કે સોલંકી સાહેબ ત્યાં થોડું કમિશન મળ્યું હોત તો સારું. એનો ક્લિયર કરી દઉં, જ્યારે તમે પ્રીપેડનું 50 રૂપિયાનું રિચાર્જ કરો છો ત્યારે 36-37 રૂપિયા તમને મળે છે. યાની કે વોડાફોન કંપની પાસે 13-14 રૂપિયાની બચત થાય છે, એટલે એ લોકોને કેશબેક આપે છે. પણ પોસ્ટપેડમાં વોડાફોનનું જ્યારે તમે પોસ્ટપેડ યુઝ કરો છો ત્યારે પૂરા 50 રૂપિયા વાપરીને 50 રૂપિયા જ આપો છો. અહીંયા કંપનીને કશું મળે ના તો તમને પણ કશું મળે ના. દોસ્તો આવનારા ટૂંક સમયની અંદર નેક્સ્ટ શોપિંગ પોર્ટલ એક જબરજસ્ત પોર્ટલ છે, અને હું તમને ગેરંટી સાથે અમારો વિશ્વાસ છે કે આવનારા 6 મહિનાની અંદર આ નેક્સ્ટ પોર્ટલની અંદર 1 વર્ષની અંદર તમને અહીંયાથી 1000 પ્રોડક્ટ જોવા મળશે, અને એ પ્રોડક્ટ હશે કે જે તમારી ઘરેલું યુઝર્સ હશે. કોઈ પણ વ્યક્તિ ટેન્શન ના લે, આવનારા ટૂંક સમયની અંદર કંપની એ પોતાના શોપિંગ પોર્ટલમાં ઘણી પ્રોડક્ટ લાવશે, અને જ્યાં તમે ઘણી બધી પ્રોડક્ટમાં 10% રિવોર્ડ પોઈન્ટ યુઝ કર્યો અને ઘણી બધી પ્રોડક્ટમાં 100% રિવોર્ડ પોઈન્ટ યુઝ કરવાની સર્વિસ મળવાની છે. તો કોઈ પણ મિત્રો ચિંતા ના કરે, આવનારા સમયમાં તમારા રિવોર્ડ પોઈન્ટ જોવાના ઘણા બધા ઓપ્શન છે. ધ ટાઈપ ઓફ ઇન્કમ, અહીંયાથી તમે કઈ પ્રકારની ઇન્કમ કમાઈ શકો છો. દરેક મિત્રને ખબર હોવી જોઈએ પહેલી મારી ઇન્કમ છે સેલ્ફ બચત છે,
હું જ્યારે જ્યારે મારા મોબાઈલનું 100 રૂપિયાનું રિચાર્જ કરીશ તો 3 રૂપિયા બચાવીશ, જ્યારે જ્યારે મારી ટીવીનું રિચાર્જ કરીશ ત્યારે 3 રૂપિયા બચાવીશ, જ્યારે જ્યારે હું મારી ફ્લાઇટનું ટિકિટ કરીશ ત્યારે 2-4% બચાવીશ, જ્યારે જ્યારે હું એમેઝોન ફ્લિપકાર્ટથી સામાન ખરીદીશ ત્યારે મને 2% લઈને 25% સુધી કેશબેક મળશે. અને દોસ્તો, જ્યારે જ્યારે હું મારી કાર કે બાઇકનું ઇન્સ્યોરન્સ કરાવીશ ત્યારે 5% મને પરત આવશે. મિત્રો, આ એપ્લિકેશન 1 વર્ષ પહેલા મેં જ્યારે જોઈ ત્યારે મારો ઉદ્દેશ્ય એ જ હતો કે આ એપ્લિકેશન લેવાથી હું મારા ઘરના ઘણા બધા પૈસા બચાવી શકીશ, જે ઓલરેડી પેડના માલિકને હું આપતો હતો. એ ઉદ્દેશ્ય સાથે મેં આ એપ્લિકેશન લીધી અને 1 વર્ષની અંદર દોસ્તો 10,000 કરતા વધારે પૈસા મારા ખુદના બચ્યા છે. કમાયાની વાત છોડી દો દોસ્ત, બચાયા છે મેં. એ આખી જિંદગી આ એપ્લિકેશનથી હું બચાવતો રહીશ. તો ફર્સ્ટ ઇન્કમ તમે તમારા પરિવારને સિક્યોર કરશો અને તમે અહીંયાથી તમારી સર્વિસ વાપરીને પૈસા બચાવી શકશો. હવે જે સેકન્ડ ઇન્કમ છે એ આ બિઝનેસની રીડ કી હડ્ડી છે. આ બિઝનેસની સૌથી કોઈ ખૂબસૂરત ઇન્કમ હોય દોસ્ત તો એ છે રેફરલ ઇન્કમ. અને આ રેફરલ ઇન્કમ એ રેફરલ કરવાથી મળતી ઇન્કમ છે. દોસ્તો, આજ સુધી તમે ઘણું બધું રેફરલ કર્યું છે. કોઈની દુકાનમાં ગયા, સારી કપડાં સારા લાગ્યા તો દોસ્તોને રેફરલ કર્યું. કોઈના ગુલાબજાંબુ સારા લાગ્યા તો રેફરલ કર્યું. કોઈની શાળામાં ગયા, બાળકોને સારું શિક્ષણ લાગ્યું તો દોસ્તોને કહીને રેફરલ કર્યું. આજ સુધી તમે જે બી રેફરલ કર્યું એમાં તમને કશું મળ્યું નથી. પણ જો હવે તમે નેક્સ્ટ મનીમાં તમને ગમશે, તમારા પૈસા બચશે, તો શું તમે તમારા પરિવારના લોકોના પૈસા બચાવવા નથી માંગતા? તમારે એકલાના જ કમાવું છે, તમારા એકલાના જ બચાવવા છે. દોસ્તો, દુનિયાના બચાવવાની જે દિવસે વિચાર આવી જશે ને, તમે જે દિવસથી એવું વિચારતા થશો કે દોસ્ત મારા 100-3 રૂપિયા બચાવશે તો મારા 50 ભાઈબંધના પણ બચાવવા છે, અરે મારા પરિવારના 1-1 વ્યક્તિના બચાવવા છે, આ સોચ આવી જશે ને, ત્યારે જે ઇન્કમ સ્ટાર્ટ થશે, અદભુત. એક વિચાર સાથે મેં મારા ફર્સ્ટ લેવલમાં 25 લોકોને પ્લાન બતાવ્યો અને 1 વ્યક્તિથી જોડાવાથી જ્યારે આ તમે તમારા ફર્સ્ટ લેવલમાં તમારી લિંકથી કોઈને જોડો છો ત્યારે 300 રૂપિયા વિધાઉટ સેકન્ડ તમને મળે છે. એમાં 5% TDS અને 5% એડમિન ચાર્જ કટ થઈ, 15-30 રૂપિયા કટ થઈ, 270 રૂપિયા 1 સેકન્ડમાં આપતી આ પહેલી ભારતની કંપની છે. તો દોસ્તો, તમારા ફર્સ્ટ લેવલમાં જેટલા પણ લોકોને તમે જોઈનિંગ કરશો, 1, 2, 3, 4, 5, 10,000, 50,000, 1,00,000, 5,00,000, 10,00,000, 10 કરોડ, 50 કરોડ, કોઈ ટાઈમ લિમિટ નથી, અનલિમિટેડ. તમારા ફર્સ્ટ લેવલમાં જેટલા પણ મિત્રો જોડાશે, એવરી પર્સનથી તમને 270 રૂપિયા, ટોટલ 300 રૂપિયા મળશે. એમાંથી 5% TDS ને એડમિન ચાર્જ કટ કરીને 270 રૂપિયા મળશે. એક એક્ઝામ્પલ તરીકે જો તમે 5 લોકોને જોડો છો તો તમારી ટોટલ ઇન્કમ 1500 રૂપિયા થાય છે. અહીંયા તમે જે 1500 રૂપિયા કંપનીને આપ્યા હતા એ તમારા રિટર્ન થઈ જાય છે. પણ દોસ્તો, આ બિઝનેસ ડુપ્લિકેશનનો છે. જેમ તમે 5 વ્યક્તિ જોડ્યા, તમે એવું શું કર્યું કે તમે 5 લોકોને જોડી શક્યા? તમારે આ 5 મિત્રોને પણ એવું શીખવાડવાનું છે કે દોસ્ત મેં આવું કહ્યું તું લોકોને, એટલે મારા 5 થયા હતા, તું પણ તારા 5 લોકોને આવું કહે તો તારા પણ 5 થઈ જશે. તો દોસ્ત, તમારા ફર્સ્ટ વાળા મિત્રો જેટલા લોકોને રેફરલ કરશે એ તમારા સેકન્ડ લેવલમાં આવશે અને બીજા લેવલમાં તમને 2% 1500 રૂપિયાના એટલે 30 રૂપિયા પર પર્સન મળે છે. અને જો તમારા બીજા લેવલમાં 25 લોકોની ટીમ થઈ જાય તો 30 રૂપિયાના હિસાબથી તમે 750 રૂપિયા કમાઈ શકો છો. હવે 25 લોકો પણ કોઈને રેફરલ કરશે તો એ તમારા ત્રીજા લેવલમાં આવશે અને ત્યાં તમને 3% પ્રમાણે એટલે 30 રૂપિયા લેખે 3% પ્રમાણે 45 રૂપિયા લેખે જો તમારી 125 લોકોની ટીમ બને 5,625 રૂપિયા કમાઈ શકો છો. હવે 3% ત્રીજા લેવલ વાળી વ્યક્તિ કોઈને રેફર કરશે તો એ વ્યક્તિ તમારા ચોથા લેવલમાં આવશે, ત્યાં 1500 ના 4% એટલે 60 રૂપિયા લેખે 625 લોકોની તમામ થશે અને તમે ત્યાં 37,500 રૂપિયા કમાઈ શકશો. દોસ્તો, 5મા લેવલમાં 5 રૂપિયાના લેખે 3125 લોકોની ટીમ થશે, ત્યાં તમે 2,30,375 રૂપિયા કમાઈ શકશો. એમ કરતા 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 લાસ્ટમાં ટોટલ તમારી ઇન્કમ થશે 178 કરોડ. 178 કરોડ રૂપિયાની જે ઇન્કમ છે, મારા પરિવારમાં મારા ખાનદાનની અંદર કોઈ 1 કરોડ રૂપિયા નથી કમાઈ શક્યું. તો એક એવી ઓપોર્ચ્યુનિટી માત્ર 1770 રૂપિયામાં મળી છે. કામ તો આ પણ શક્ય થઈ જશે. 178 કરોડ રૂપિયા કમાવાની તક માત્ર 5 વ્યક્તિને જોડવાથી તમને મળી રહી છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં એવો કોઈ બિઝનેસ હોય તો મને દોસ્ત બતાવજો કે 5 વ્યક્તિ લગાડવાથી આટલી મોટી રકમ કમાવાની એક ઓપોર્ચ્યુનિટી મળે. અને મિસ ના કરો, એવરી પર્સનનો ગોલ 178 કરોડ ઉપર હોવો જોઈએ. દરેકને ખાસ નમ્ર વિનંતી કરું છું કે એવરી પર્સન અત્યારે માત્ર ને માત્ર 6 મહિના 1 વર્ષ ટીમ બિલ્ડ કરવા ઉપર ધ્યાન આપે. અને દોસ્તો, જો ટીમ બની જશે તો તમે શું કરો એ તમે વિચાર્યું પણ નહીં હોય. દોસ્તો, સક્સેસના રેશિયાની વાત કરવી, જો તમે અહીંયા 100% સક્સેસ થઈ જશો તો 178 કરોડ, 10% સક્સેસ થશો 17.8 કરોડ, માત્ર 1% જો સક્સેસ થશો તો 1.78
एक करोड़ 78 लाख रुपया कमाशो अने दोस्त 1% નો 10મો ભાગ માઇનસ 10% જો સક્સેસ થશો તો 17 લાખ રૂપિયા અહીંયાથી તમે અચીવ કરી શકો છો. મિત્રો એક ખાસ વાત કરીશ, જો કોઈ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગમાં માઇનસ 10% પણ કામ ના કરી શકે, જો મિત્રો તમે 5 વ્યક્તિઓને પણ જોડી ના શકતા હોય તો દોસ્તો નેટવર્ક માર્કેટિંગ તમારા માટે નથી. આ રિયલિટી હું તમને કહું છું. જે પણ વ્યક્તિ આ બિઝનેસમાં જોડાય છે અને એ પોતે 5 વ્યક્તિને રેફરલ કરી ના શકતા હોય, જો 5 વ્યક્તિ તમારું કહેલું માનતા ના હોય તો દોસ્તો નેટવર્ક માર્કેટિંગ માટે તો ઠીક, પણ તમારે તમારા વિશે વિચારવું પડશે. અહીંયા તમે નેક્સ્ટ મની વિશે ના વિચારતા, તમે તમારા વિશે વિચારજો કે સર 1770 રૂપિયાના પ્લાનમાં 5 વ્યક્તિ નથી જોડી શકતો. દોસ્ત નેટવર્ક માર્કેટિંગમાં એવી કંપની છે, કોઈની પ્રોડક્ટ 3000 રૂપિયાની છે, કોઈની પ્રોડક્ટ 7000 રૂપિયાની છે, કોઈની પ્રોડક્ટ 1.5 લાખની છે, કોઈની 2 લાખની છે, તો કેટલા લોકોને આપણે આપી શકીશું? માત્ર 5 લોકોને રેફરલ કરો અને સેમ ટુ સેમ ડુપ્લિકેશન શીખાડો. અહીંયા એક કંપની જાદુઈ ટૂર આપે છે, એક જાદુઈ ટૂર આપે છે કે જો તમે 1 મહિનાની અંદર 5-25 કમ્પ્લીટ કરી દેશો, મતલબ તમારા ડાયરેક્ટમાં 5 અને એ 5 લોકોના પણ 5-5. અહીંયા તમને 30 દિવસનો ટાઈમ મળે છે અને આ ટાઈમ જે દિવસે તમે સાઇનઅપ કર્યું હોય એ દિવસથી સ્ટાર્ટ થાય છે. સાઇનઅપ દિવસ એ ગણાય, એનાથી 30 દિવસની અંદર જો તમે 5 લોકો ડાયરેક્ટમાં અને એમના નીચે 5-5 કરી દેશો તો 5-25 કરવાથી બિલકુલ ગોવા ટૂર ફ્રીમાં મળશે. અને દોસ્ત હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર બનવાવાળી આ ઘટના છે. મારા દેશના ઘણા બધા લોકો એવા છે કે જેમને ગોવા તો શું અમદાવાદ પણ નથી જોયું, અને જયારે એક ગરીબ ઘરના વ્યક્તિને જો તમે ગોવા ટૂર વિન કરાવી દેશો અને જો એક વખત એ દોસ્ત ગોવા જઈ આવશે ને, એની જિંદગીના ભગવાન તમે બની જશો. એક વ્યક્તિના હૃદય સુધી પહોંચવું છે, એ આપણું સપનું છે. દોસ્તો બીજી ઓફર એ છે કે જો તમે 5, 25 અને 125-90 દિવસની અંદર કરશો તો કંપની તમને એક વિદેશનો ટૂર આપશે. અહીંયા તમે મલેશિયા, બાલી બધે ઘૂમી શકો છો. હવે દોસ્તો બધાને એ તો ખબર પડી ગઈ કે સર 1-10 લેવલ ઇન્કમ 178 કરોડ તો સમજાઈ ગઈ, પણ મારે તો સાહેબ એનાથી વધારે કમાવા છે. 178 કરોડ માટે હું નથી આવ્યો, હું તો 6000 કરોડ માટે આવ્યો છું. તો કોઈ ટેન્શન નહીં, આગળ વાત કરીશું. સવાલ એ પણ થશે કે સર 10 લેવલ સુધી તો સમજાવ્યું, પણ મારા 10મા લેવલમાં કોઈ વ્યક્તિ જોડાય તો એની ઇન્કમ મને મળે કે ના મળે? હા, સાચો જવાબ છે, જો તમે તમારા 10મા લેવલ વાળી વ્યક્તિ કોઈને જોડશે તો એ તમારા 11મા લેવલમાં આવશે. અને 11મા લેવલની ઇન્કમ લેવા માટે એક નાનકડો ક્રાઇટેરિયા છે, તમારે બનવું પડશે સિલ્વર સ્ટાર. દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે સિલ્વર સ્ટાર માત્ર ને માત્ર 1 મહિનાની અંદર બની જવું જોઈએ. અને જો 1 મહિનાની અંદર તમે સિલ્વર સ્ટાર નહીં બની શકો તો દોસ્ત ક્રાઉન ડાયમંડની બહુ મુશ્કેલ પડી જશે. સિલ્વર સ્ટાર નોર્મલી છે ડાયરેક્ટમાં 5 લોકો ફર્સ્ટમાં, અને એ 5 માંથી કોઈ પણ વ્યક્તિ કહું છું, એક વ્યક્તિ 10 લેવલ સુધી પહોંચાડે એવું જરૂરી નહીં. એક વ્યક્તિ 2 લેવલ સુધી પહોંચાડે, બીજા નંબર વાળી વ્યક્તિ 3-4-5 કમ્પ્લીટ કરે, ત્રીજા નંબરની લેવલની વ્યક્તિ 6-7-8 કમ્પ્લીટ કરી આપે, અને ચોથા લેવલની વ્યક્તિ 10 કમ્પ્લીટ કરી આપે. પણ દરેક લેવલમાં જો 1-1 ID ગ્રીન થઈ જશો તમારી પહેલી રેન્ક સિલ્વર સ્ટાર બની જશો તમે. અહીંયા તમને 11 લેવલથી જે પણ આઈડી તમારી નીચે લાગશે 1% એટલે 15 રૂપિયા તમને મળવા પાત્ર થાય છે. આગળ ટીમ રોયલ્ટી ઇન્કમ, જ્યારે સિલ્વર બની ગયા દરેક વ્યક્તિએ આ ઇન્કમ બહુ સુપર ડુપર છે. દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે જો દોસ્ત તમે લીડરશીપ રોયલ્ટી અચીવર નહીં બન્યા તો તમે લીડર નથી, કારણ સિલ્વર તો વરસાદના બુંદો પડે એમ પડે છે આ કંપનીમાં. લીડરશીપ રોયલ્ટી પહોંચ્યા પછી યુ આર અ રિયલ લીડર, તમે પરફેક્ટલી લીડર ઘોષિત થઈ જાવ છો. એનો ક્રાઇટેરિયા એ છે કે તમે સિલ્વર બન્યા પછી તમારા ફર્સ્ટ લેવલમાં 25 લોકો ગ્રીન છે, 10 લોકો ગ્રીન છે, એનાથી મહત્વ નથી. તમારા 5 લોકોને ફર્સ્ટમાં, એ 5 લોકોના નીચે 5 લોકોના નીચે થઈ જશે, અહીંયા તમે લીડરશીપ રોયલ્ટી ના હકદાર બની જાઓ, ટીમ રોયલ્ટી ઇન્કમ ના હકદાર બની જાવ છો. દોસ્તો એ 5 લોકો જેટલું પણ કમાશે એના 10% એવરી ડે રાત્રે 2 વાગે તમને મળશે. અહીંયા જયારે સવારે ઉઠીને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું ત્યારે એ જ કરીશું કે મારી નીચેના 5 મિત્રો, પટેલ સાહેબ 1000 રૂપિયા કમાય, હર્ષદભાઈ 1 લાખ કમાય, અમિત વીરકર 1 લાખ રૂપિયા કમાય, સંજય સર 10 લાખ રૂપિયા કમાય, જે પણ કમાશે એના 10% દરરોજ રાત્રે હું જયારે સુઈ જાઉં અને સવારે ઉઠું ત્યારે રોજ 1000ની નોટ પાકી થઈ જાય તો કેવી મજા આવે વિચારો. રાત્રે 12 વાગે સુઈ અને સવારે 6 વાગે ઉઠવાના 1000 રૂપિયા દરરોજ મળતા હોય, વિચાર કરો તમે. છે કોઈ જાદુ વાળો પ્લાન? એવો કોઈ જાદુ ખરો હિન્દુસ્તાનમાં?
કે તમને સુવાના પણ પૈસા મળે. અને નેટવર્કમાં એવું કહેવાય છે કે જે દિવસે સુતા હોય અને પૈસા મળવાનું સ્ટાર્ટ થઈ જાય, ત્યારે જિંદગીમાં પાક્કા નેટવર્ક તમે બની ગયા અને તમારી જિંદગી સફળ બની ગઈ. એ કામ જો તમારે કરવું હોય, સુતા સુતા પૈસા કમાવા હોય, તો ટીમ રોયલ્ટી અચીવર્સ કરજો. આજે ના જે ગોલ સેટ કરજો કે હું તુફાની ટાઈગર ટીમના લીડર્સ તરીકે આજે કસમ ખાઉં છું કે આવનારી 30 જૂન પહેલા આ લીડરશીપ રોયલ્ટી અને ગોલ્ડ સ્ટાર બનીને રહીશ. દોસ્તો, ગોલ્ડ સ્ટાર રોયલ્ટી અહીંયા જેમ તમે સિલ્વર બન્યા હતા, એમ તમારા ફર્સ્ટ માંથી 5 લોકોને 14, 50, 70 આઈડીમાં તમે ગોલ્ડ સ્ટાર બની જાવ છો. તમારા ફર્સ્ટ માંથી 5 વ્યક્તિને પસંદ કરો, એને રોજ ફોન કરો, એને ટાર્ગેટ આપો, એને ઓફર આપો, કઈ પણ કરો, પણ તમારા ફર્સ્ટ લેવલમાંથી 5 લોકોને સિલ્વર બનાવશો તો તમે બની જશો ગોલ્ડ સ્ટાર. અને અહીંયા તમને 11મા લેવલથી 15 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા મળશે. દોસ્તો, ગોલ્ડ બની ગયા પછી જો તમે તમારા જેટલા પણ ફર્સ્ટમાં લેવલ છે એમાંથી 1 થી 10 લેવલમાં કોઈ પણ જગ્યાએ, પહેલા મેં તમને એમ કહ્યું હતું કે ફર્સ્ટ લેવલમાં ગોલ્ડ બન્યા પછીનો જે ક્રાઇટેરિયા છે થોડો ચેન્જ થઈ જાય છે. હવે તમારા 1 થી 10 લેવલમાં, માની લો કે ફર્સ્ટ લેવલમાં મહેશ પટેલ સાહેબ 3જા લેવલમાંથી કોઈ વ્યક્તિને ગોલ્ડ બનાવે છે, 2જા લેવલમાં હર્ષદ સાહેબ 10મા લેવલમાં જગદીશ સરને ગોલ્ડ બનાવે છે, એમ ડિફરન્ટ લેગમાં કોઈ પણ જગ્યાએ 5 વ્યક્તિ ગોલ્ડ બની જશે તો યુ આર અ ડાયમંડ. અને દોસ્તો, ડાયમંડ બન્યા પછી જે 30 રૂપિયા મળતા હતા એની જગ્યાએ 45 રૂપિયા મળશે. પણ હું ગેરંટી સાથે કહીશ કે આજે જે વ્યક્તિ ડાયમંડ બને એને ઊંઘવાના 2000 કરતા વધારે મળશે. આખી જિંદગી 12 વાગ્યાથી સવારે ઉઠશે 6 વાગે, તો 2000 રૂપિયા કરતા વધારે ઇન્કમ કમાશે, એનાથી ઓછી તો ક્યારેય નહીં કમાઈ શકે. દોસ્તો, એના પછી છે ક્રાઉન ડાયમંડ. આ દરેક વ્યક્તિનું સપનું હોવું જોઈએ. જો તમે 5 લોકોને ડાયમંડ બનાવી દેશો તો તમે બની જશો ક્રાઉન ડાયમંડ. અહીંયા તમે બિલકુલ ફાઇનાન્શિયલી ફ્રીડમ થઈ જશો. હવે તમે કંપનીના ટર્નઓવરના ભાગીદાર બની ગયા. હિન્દુસ્તાનના એક એક વ્યક્તિ એક આઈડી લગાડશે તો કંપની 15 રૂપિયાના સાઈડમાં કાઢશે. આજે આપણી પાસે એક જ ક્રાઉન ડાયમંડ છે, રાહુલ સર, તો એ 15 રૂપિયા એમની જોડે છે. જો તમે ક્રાઉન ડાયમંડ બની જશો તો 7.5 રૂપિયા તમને મળશે, 7.5 રૂપિયા એમને મળશે. ત્રીજો કોઈ વ્યક્તિ બની જશે તો 5.5 રૂપિયા મળશે. આજે સાહેબની ઇન્કમ 4 લાખ 5 લાખ રૂપિયા પર મંથ ડાયમંડની ઇન્કમ છે. એમના છોકરાને પણ હવે કોઈ દિવસ કઈ પણ કરવાનું બાકી રહેશે નહીં. પછીની જે એક ઇન્કમ છે દોસ્ત, રીપર્ચેસ ઇન્કમ, એક બહુ સુપર ડુપર ઇન્કમ છે. આ કંપનીમાં હું જયારે જોડાયો ત્યારે આ ઇન્કમ મારું સપનું, મેં એ વિચાર કરીને કામ કર્યું હતું કે દોસ્ત આવનારા 1-2 વર્ષમાં એટલી સારી કરવી છે, 1 લાખ લોકોની ટીમ બનાવી દઈશ. અને આ રીપર્ચેસ એ મારી ઘણી બધી મોટી ઇન્કમ થઈ જશે. શરૂઆતના દિવસમાં નીચેથી રિચાર્જ કરે તો 1-2 પૈસા 3 પૈસા મળે, તમને ખોટું લાગતું હશે. જો તમારી ટીમ મોટી થઈ જશે તો આ ઇન્કમ લાખો થઈ જશે. એક એક્ઝામ્પલ તરીકે સમજીએ, આ રીપર્ચેસ ઇન્કમ શું છે. તમારી 1 થી 10 લેવલમાં જેટલી પણ ટીમ છે, માની લો કે તમારા 10મા લેવલમાં કોઈ મહેશભાઈ છે, અને મહેશભાઈ જયારે પોતાનું બાઇક કે કાર ઇન્સ્યોરન્સ કરાવે છે અને એમને 1000 રૂપિયા કેશબેક મળે છે, તો 1000 રૂપિયાના 25% એટલે કે 250 રૂપિયા કંપની ઉપરના 10 લોકોને જેમને કશું પણ નથી કર્યું 25-25 રૂપિયા આપી દેશે. તમારા 10મા લેવલમાં કોઈ 100 રૂપિયાનું રિચાર્જ કરે છે, રૂપિયાને કેશબેક મળે છે, તો 50 પૈસા દરેકને 5-5 પૈસા જશે. દોસ્ત, 1 લાખની ટીમ છે અને 1 વ્યક્તિ 1-1 રૂપિયો જો મહિનામાં આપશે તો 1 લાખ રૂપિયા જિંદગીભર મળશે. આજે જ હર્ષદભાઈની ટીમમાં 2 મિત્રોએ 3-3 રૂપિયા આપ્યા છે. મારે તો 1 જ રૂપિયો જોતો હતો મહિનામાં, પણ 3-3 રૂપિયા એમને કોઈ ઇન્સ્યોરન્સ કરાવ્યું છે અને 2 રૂપિયા સમથિંગ પૈસા મને મળ્યા છે. મારે તો 1 વ્યક્તિથી 1 રૂપિયો જોવે છે મહિનામાં. દોસ્ત, આ ઇન્કમ ક્યાં જશે તમે વિચાર્યું પણ નહીં હોય. માટે માત્ર ને માત્ર ટીમ બનાવો. 2021-22માં આપણે જયારે મળીશું ત્યારે તમે યાદ કરશો. એના પછી જે રીપર્ચેસ ઇન્કમ, મેં તમને રિયલિટી સમજાવી દીધી. આવનારા ટૂંક સમયની અંદર ભારતની 1-1 દુકાનને મર્ચન્ટ બનાવવાનું કંપનીનો ટાર્ગેટ છે. મર્ચન્ટના ઘણા બધા બેનિફિટ છે. મર્ચન્ટ એ કંપનીનું ફ્યુચર પ્લાન છે. કંપની 1-1 વ્યક્તિને, દુકાનદારને, કોઈ સબ્જી વેચવા વાળાને, ડોક્ટર સાહેબને, વકીલને, એન્જિનિયરને, કિરાના સ્ટોરને, દરેક વ્યક્તિને મર્ચન્ટ બનાવશે. અને આ મર્ચન્ટની અંદર તમારા 7.5% માઇનસ થઈ જશે, રિવોર્ડ પોઈન્ટ યુઝ થશે. અને મર્ચન્ટ જે લોકો બનશે એમને માત્ર એક ક્રાઇટેરિયા એ છે કે 10% ઇન્કમ લોકોને શેર કરવી પડશે. માની લો કે કોઈ દુકાનદાર મર્ચન્ટ છે, એનું કિરાના સ્ટોર છે, અને તમે 100 રૂપિયાની ચાય પત્તી લેશો તો દુકાનદારને 90 રૂપિયા મળશે. 10 રૂપિયા કંપની ડિસ્ટ્રીબ્યુટ કરશે, 10% એને ઇન્કમ પાછી આપવી પડશે. એ 10% છે, 100 રૂપિયામાંથી જે 10 રૂપિયા બચ્યા એમાં 7.5 રૂપિયા તમારા રિવોર્ડ પોઈન્ટ યુઝ થઈ જશે. જેના રેફરલથી મર્ચન્ટ છે એને 1 રૂપિયો મળશે. જેના ખરીદી કરી છે એના ઉપરના લોકોને
અડધો ટકો મળશે, જેની ખરીદી કરી છે એના નીચેના લોકોને અડધો ટકો મળશે અને અડધો ટકો કંપની પોતાની પાસે રાખશે. 2023-24-25 નું મારું સપનું છે કે હિન્દુસ્તાનની એક એક ઘર મર્ચન્ટ હશે અને તમે કેટલા પૈસા કમાશો. યુનિક સેલિંગ પોઈન્ટ, ઇન્સ્ટન્ટ મની. અહીંયા પહેલા એવી કંપની છે જે વિધાઉટ સેકન્ડ પૈસા આપે છે. નો સેલ નો પ્રોડક્ટ પરચેસ. અહીંયા તમારે કશું લેવાનું નથી, કશું વેચવાનું નથી, કોઈ પ્રોડક્ટ ખરીદવાની કોઈ મગજમારી નથી. ગ્રોથ લેવલ ઇન્કમ, જેમ જેમ તમે મોટા બનતા જશો, 2%, 3%, 4%, 5%, 6%, 7%, 8%, 9%, 10%, અહીંયા ગ્રોથ લેવલ છે. બીજી બધી કંપનીમાં જેમ તમે મોટા બનશો ઇન્કમ ઓછી, અહીંયા જેમ જેમ તમે મોટા બનશો દોસ્ત 10મા લેવલમાં 150 રૂપિયા મળશે. લીગલ ગવર્મેન્ટ ડાયરેક્ટ સેલિંગ, ભારત સરકારની ગાઈડલાઈનમાં રજીસ્ટર્ડ એવી કંપની છે. નેક્સ્ટ જનરેશન બિઝનેસ, આવનારી પેઢીનો બિઝનેસ છે. ફાઇનાન્શિયલી ફ્રીડમ, નોમિનેશનલ ફેકલ્ટી, આપણા શ્રીમાન અશોક સાસવન સર મારી અપ્લાઇનમાં છે અને જ્યારે હું જોડાયો એનાથી થોડા સમય પહેલા સર પણ જોડાયેલા અને કુદરતની આગળ આપણે બધા લાચાર છીએ. સાહેબ જ્યારે જીવતા હતા ત્યારે 10,000-15,000 લોકોની ટીમ હતી, 5,000 રૂપિયા ઇન્કમ આવતી હતી અને સાહેબને કેન્સર થયું અને સાહેબ દુનિયા છોડીને જતા રહ્યા. આજે સાહેબની ટીમ આજના રિપોર્ટ પ્રમાણે 5,00,000 લોકોની બની ગઈ છે અને સાહેબ જીવતા હતા ત્યારે 10-15 હજાર રૂપિયા કમાતા હતા. જ્યારે દવાખાનમાં રહ્યા ત્યારે 20-25-50 હજાર રૂપિયા કમાયા અને જ્યારે દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે આગલા મહિનાની ઇન્કમ 3.5 લાખ રૂપિયા હતી. દોસ્ત, નોમિનેશનલ બિઝનેસ પ્લાન છે. તમને કઈ થઈ જશે તો તમારી જે 5,000ની ટીમ છે તમારા નોમિનેશનલને મળી જશે, તમારો બિઝનેસ ઠપ નહીં થઈ જાય. માની લો કે 5,00,000 લોકોની ટીમ છે, 1,00,000 લોકોની ટીમ છે તો મિત્રો 1,000 લોકો તે એવા હશે કે જે દિલથી કામ કરતા હશે. હું 5,00,000 લોકોમાંથી કહું છું, મારા જેવા 1,000 મિત્રો હશે જે દિલથી કામ કરતા હશે ને આખી જિંદગી કરશે. સાહેબની ઇન્કમ ક્યારે બંધ, એક એવી ફેસિલિટી તમને મળી રહી છે. યુનિક ડિજિટલ સપોર્ટ, ઝૂમ. આ ઝૂમ છે એ કોઈ ચાઇનાની એપ્લિકેશન નથી. ઘણા બધા મિત્રો કહેતા હોય કે આ તો ચાઇનાની એપ્લિકેશન છે એટલે હું જોતો નથી. ઝૂમ એ અમેરિકન એપ્લિકેશન છે. કેલિફોર્નિયા એના સીઈઓ પણ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો કે ઝૂમ ઇઝ અ નોટ ચાઇનીઝ એપ્લિકેશન, ધ અમેરિકન એપ્લિકેશન. ઝૂમ અમેરિકા સપોર્ટેડ છે. તો ઝૂમ આવો, વધુમાં વધુ શીખો. હું મારા ઘરેથી તમને પ્લાન આપી રહ્યો છે. કોઈ સુરત સાંભળે છે, કોઈ કચ્છથી સાંભળી રહ્યું છે, કોઈ જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ. અને દોસ્ત, નો રિસ્ક લિબિલિટી છે. અહીંયા કોઈ જ રિસ્ક ના, જિંદગીમાં માત્ર એક વખત 1,770 રૂપિયા લગાડવાના છે. મને વર્ષ પહેલા વિચાર આવેલો કે 1,770 રૂપિયા લઈને કંપની જો ભાગી જશે ને તો દોસ્ત હું કોઈ ગરીબ પણ નહીં બની જાઉં, મારે આત્મહત્યા કરવી પડશે, પરિવાર રોડ પર આવી જશે, એવું નહીં થાય. પણ દોસ્ત, 1% જો હું કામયાબ થઈ જઈશ તો 1,78,00,000 રૂપિયાની ઓપોર્ચ્યુનિટી મળે છે. એક પોઝિટિવ નિર્ણય કરો. સૌથી પહેલા તમારી આઈડીને અપગ્રેડ કરો. જેવી તમારી આઈડી અપગ્રેડ થાય ડાયરેક્ટમાં 5 લોકો કમ્પ્લીટ કરો. તમારા એક એક વ્યક્તિને ગોવા ટૂર વિન કરાવો. ગોવા ટૂર વિન પછી સિલ્વર રોયલ્ટી એચિવર્સ કરાવો, ફોરેન ટૂર એચિવર્સ બનાવો, ગોલ્ડ રોયલ્ટી તમે કમ્પ્લીટ કરો અને રિપોર્ટ ધ સેમ ઇન યોર ટીમ લીડર. દરરોજ દરરોજ તમારી અપલાઇનના કોન્ટેક્ટમાં રહો. દોસ્તો, અહીંયા મેં તમને વાત કરી છે કે મની પ્લાન્ટ લગાવવાથી પૈસા નહીં આવે. આ અશોક સાસવન સરની લાઈવ ઘટના છે જે મેં તમને વાત કરી હતી કે સાહેબ જ્યારે જીવતા હતા ત્યારે 10-15 હજાર લોકોની ટીમ હતી. આજે સાહેબ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે 4,23,723 લોકોની ટીમ છે અને સાહેબની ઇન્કમ 3,00,000 રૂપિયા પર મંથ. તમને એ કહીશ કે મની પ્લાન્ટ લગાવવાથી પૈસા નહીં આવે દોસ્ત, કરવાથી પૈસા આવશે. અને રિયલિટી પ્રૂફ તમારી સામે મેં ફોટો મૂકીને બતાવ તમને કે સાહેબ જીવતા હતા ત્યારે જે ટીમ હતી અને આજે દુનિયામાં નથી. આ 4,23,000 નો જે ફોટો છે આ મહિનાની અંદર થોડું અપડેટ થયું છે. મેં લેટેસ્ટ માહિતી લીધી એ પ્રમાણે 5,00,000 લોકોની ટીમ થઈ ગઈ છે સરની. હવે નિર્ણય તમારી પાસે છે. 2 રસ્તા તમને દેખાય છે. એક રસ્તો સક્સેસ તરફ જાય છે, એક ફેલ્યુઅર તરફ જાય છે. 1,770 લગાડી જિંદગીમાં અજવાળું કરવું છે કે જે જિંદગી ચાલે છે એ રીતે જીવું છે એ નિર્ણય તમારે કરવાનો છે. તો 1,770 રૂપિયાના નાનકડા ડિસિઝનમાં ગેરંટી સાથે કહીશ કે આ મહિપાલસિંહ સોલંકી જે તમને પ્લાન આપી રહ્યા છે એ વ્યક્તિએ જો આજે 1,770 રૂપિયા 1 વર્ષ પહેલા ના લગાડ્યા હોત તો આજે શું કમાઈ શક્યા હોત. અને જે લગાડ્યા તો છેલ્લા લાસ્ટ 10 દિવસની ઇન્કમ તમારી સામે મેં શેર પણ કરી છે. સવારે પણ કરી હતી, કાલ રાત્રે પણ કરી હતી. દોસ્ત, 1,770ના માત્ર 10 દિવસમાં 80,000 રૂપિયા થઈ ગયા. 10 દિવસની વાત કરું દોસ્ત, માત્ર 10 દિવસની ઇન્કમ. તો આ મહિનાનું ટોટલ જે થશે એ આગલા મહિના કરતા પણ કેટલું વધારે હશે એ તમે સમજી શકો છો. એક પોઝિટિવ નિર્ણય કરો, પરિવારને સેવ કરો અને તમારી જિંદગીમાં ઘણી બધી ખુશીયા લાવવાનું કામ કરો. અહીંયા લાસ્ટમાં એટલું જ કહીશ, એક પોઝિટિવ નિર્ણય કરો. 1,770માં કંઈ નહીં થાય પણ ઘણું બધું થઈ શકે છે. પરેશાનીથી ના ડરો, ટીમ બનાવો, ટીમ બનાવો, ટીમ બનાવો. નેક્સ્ટ મની
જે આપણી તુફાની ટાઈગર ટીમ એજ્યુકેશન સિસ્ટમ છે એને અપનાવો, દરેક વ્યક્તિ પાસેથી શીખો અને શીખાડો, જાતે પ્લાન શોર બનો, દરેક વ્યક્તિને ખુશી આપવાનું કામ કરો. જ્યાં સુધી તમે પોતે એક્ટિવ નહીં બનો ત્યાં સુધી દોસ્ત તમે મોટા પૈસા નહીં કમાઈ શકો. થેન્ક યુ, અહીંયા હું મારા પ્લાનને પૂર્ણ કરું છું. અને લાસ્ટમાં મેં જે સવારે વિડ્રોલ કરી દીધું તમારી સામે, એમ આજે તમને એક દિવસમાં ફરીથી વિડ્રોલ કરીને બતાવું છે, તો તમને એ પણ અહેસાસ થશે કે કેટલા આવી શકે છે. બેક ટુ હોસ્ટ, જય નેક્સ્ટ મની, ઘર ઘર નેક્સ્ટ મની. થેન્ક યુ સોલંકી સાહેબ. હેલો. હા સર, હેલો. જી 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 સર, જબરજસ્ત પ્લાન, જોરદાર પ્લાન. અને દોસ્તો, જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે અત્યારે, મને હું તમને કહી શકું છું, પરિસ્થિતિ ગમે તેટલી હોઈ શકે સર, પણ શીખવા માટે તમારા અંદર જનૂન છે, જોશ છે, તો ગમે ત્યાંથી તમે શીખી શકશો. અત્યારે સોલંકી સાહેબ નો પ્લાન, હું કાર ડ્રાઈવ કરતા કરતા તમારી જોબે જતો જતો શીખી રહ્યો હતો, સાંભળી રહ્યો હતો, અને સાથે સાથે બીજા ફોનમાં એક આપણા મેડમ છે, એમને પણ પ્લાન આપી દીધો મેં. સાથે સાથે એમને પ્લાન આપતો હતો, સાથે સાથે આ સાંભળતો હતો, એમને પણ સંભળાયું સોલંકી સાહેબ નો પ્લાન બરોબર, અને એમને પણ પ્લાન આપીને દોસ્તો કાર ડ્રાઈવ કરતા કરતા 10 મિનિટ